નમસ્કાર મિત્રો, આપણે અત્યાર સુધી જોયું કે વ્યક્તિ બીમાર કઈ રીતે પડે છે. ત્રણેય પાસા જોઈ લીધા, શારીરિક, માનસિક અને ભાવનાત્મક, અને એમાં વિક્ષેપ પડે અને બીમારી માટેની પૂર્વ ભૂમિકા તૈયાર થાય અને પછી વ્યક્તિ બીમાર પડે. હવે ત્રણ ભાઈઓ છે, એક જ માતા પિતાની સંતાન છે અને એ લોકો બધા એક જ વાતાવરણમાં રહે છે, એક જ ખોરાક ખાય છે અને ત્રણેયને સેમ એક જ બીમારી એટલે કે તાવ છે. પણ એક ભાઈને તાવ સવારે વધી જાય, એકને બપોરે વધી જાય, એકને સાંજે વધી જાય. એકને મોઢામાં ટેસ્ટ કડવો છે, એકને ટેસ્ટ જતો રહ્યો છે અને એકને બહુ ખાવાની ઈચ્છા થાય છે. એકને પાણી સાવ ભાવતું નથી, એકને આઈસી ચિલ્ડ પાણી જોઈએ છે અને એકને વાર્મ વોટર એટલે કે ગરમ પાણી જોઈએ છે. તો શું આ ત્રણેય તાવ સરખા છે? આ ત્રણેય તાવને સરખી દવા આપવી જોઈએ? શું કહેવું છે? લક્ષણો અલગ અલગ છે ને, બસ તો દવા પણ અલગ અલગ થાય. આવી જ રીતે ડિસ્પોઝિશન અને ડેવિએશન, આ બે શબ્દો આપણે સમજવાના રહે. ડેવિએશન એટલે શું? કે પહેલાં નહોતું અને જે હવે અલગ થયું છે એ ડેવિએશન છે. અને ડિસ્પોઝિશન એટલે જે પહેલેથી છે એ ડિસ્પોઝિશન છે. ડિસ્પોઝિશન એટલે પ્રકૃતિ અને ડેવિએશન એટલે એમાં જે બદલાવ આવ્યો છે એ. મને પહેલાં સંડાસમાં લોહી નહોતું પડતું, હવે પડે છે. મને પહેલાં બળતરા નથી થતી, હવે થાય છે. મને પહેલાં અહીંયા મસા નહોતા, હવે મસા છે. તો એ બધા ડેવિએશન છે. ડિસ્પોઝિશન એટલે શું? મને પહેલેથી ગરમી વધુ લાગે છે, મને પહેલેથી ગળ્યું વધારે ભાવે છે, આ ડિસ્પોઝિશન છે. તો આપણે ડેવિએશન અને ડિસ્પોઝિશન બે અભ્યાસ કરવાના છે. ડેવિએશન પ્લસ ડિસ્પોઝિશન ઇઝ ઇક્વલ ટુ ટોટાલિટી, અને ટોટાલિટી તમને સિમિલિમમ સુધી ગાઈડ કરે, બરોબર છે? હવે આ જ વસ્તુ આપણે આગળ એક ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણમાં રમેશભાઈ અને સુરેશભાઈ બે પેશન્ટ છે. રમેશભાઈને હરસ મસાની તકલીફ રહે છે, કબજિયાત રહે છે, લોહી પડે છે, બહુ જ બળતરા થાય છે, પણ દુખાવો કે ખંજવાળ થતી નથી. નાનપણમાં એમને નસકોરીની બહુ જ તકલીફ હતી. રમેશભાઈને ઠંડીની પ્રકૃતિ છે, ઠંડક વધારે લાગે છે અને ખાવામાં તો પણ એમને ઠંડુ જ વધારે ભાવે છે. એની સામે સુરેશભાઈ છે, તો સુરેશભાઈને હરસની તકલીફ છે, કબજિયાત રહે છે, પણ લોહી નથી પડતું. એમને દુખાવો થાય છે અને ખંજવાળ આવે છે. એમને 6 વર્ષ પહેલાં દાદર થઈ હતી. એમને ગરમી બહુ જ લાગે છે અને ખાવામાં ગળ્યું ભાવે છે. બસ આજ 5 મિનિટનો કેસ છે, આજ ટોટાલિટી છે. આમાં ડિસ્પોઝિશન અને ડેવિએશન બેઉ જ આવી ગયા છે અને આના ઉપરથી આપણે એમની દવા સિલેક્ટ કરવાની છે. હવે આની અંદર હરસની તકલીફ, કબજિયાત, લોહી પડવું, બળતરા થવી, દુખાવો થવો, ખંજવાળ થવું, જે પણ છે એ બધું જ શું છે? એ બધું જ ડેવિએશન છે. કબજિયાત રહેવું, લોહી પડવું, ના પડવું, દુખાવો થવો, ખંજવાળ થવી, બળતરા થવી, આ બધું ડેવિએશન છે. ઠંડી વધારે લાગવી, ગરમી વધારે લાગવી, ખાવામાં ઠંડુ ભાવવું, ખાવામાં ગળ્યું ભાવવું, પહેલાં આ તકલીફ થવી, પહેલાં આ તકલીફ થવી, આવું ડિસ્પોઝિશન હોવું, આ બધું જ ડિસ્પોઝિશન છે, ડાયાથિસિસ છે. તો પહેલાં જે 4 સિમ્ટમ આપણે લખ્યા છે બેઉ કેસની અંદર, એ ડેવિએશન છે અને એના પછીના જે સિમ્ટમ છે એ ડિસ્પોઝિશન છે. ડેવિએશન અને ડિસ્પોઝિશન ઇઝ ઇક્વલ ટુ ટોટાલિટી, એટલે આ તમારા કેસની ટોટાલિટી છે. જરૂરી નથી કે ઈચ એન્ડ એવરી કેસની અંદર મેન્ટલ સિમ્ટમ મળવા જ જોઈએ. ઈચ અને એવરી કેસની અંદર આપણે ખોદી ખોદીને પેશન્ટને કંટાળી જાય ત્યાં સુધી સિમ્ટમ કઢાવવાના. ધ્યાન રાખો, હનીમેન સાહેબ શું કહે છે? એપોરિઝમ નંબર 153, PQRS, સિમ્ટમ એવા હોવા જોઈએ કે જે એ પેશન્ટને બીજા પેશન્ટથી અલગ પાડે છે, એ દર્દીને બીજા દર્દીથી અલગ પાડે છે, એ દર્દીની તકલીફને બીજા દર્દીની તકલીફથી અલગ પાડે છે. અહીંયા રમેશભાઈ અને સુરેશભાઈ બેને હરસની તકલીફ છે, પણ એ બેઉની તકલીફ અલગ અલગ છે, એ તમે સમજી શકો છો. અલગ અલગ છે તો એમની દવા પણ અલગ અલગ હશે. કઈ કઈ હશે? યસ, રમેશભાઈની દવા છે ફોસ્ફરસ અને સુરેશભાઈની દવા છે સલ્ફર. આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. ક્લિયર? યસ. પોટેન્સી જે અવેલેબલ હોય એ આપવાની. તમે સિમિલિમમ સુધી જાઓ છો પછી પોટેન્સી જે અવેલેબલ હોય તે આપવાની. પોટેન્સી ડઝન્ટ મેટર. કદાચ લોઅર પોટેન્સી હશે તો રિઝલ્ટ ઓછું મળશે, તો નેક્સ્ટ ટાઈમ હાયર આપશું. હનીમેન સાહેબ પ્રેક્ટિસ કરતા હતા ત્યારે મોટા ભાગે મધર ટીચર 1x 2x પ્રેક્ટિસ કરતા હતા. બોરિક સાહેબ 6C 12C 30C ની અંદર પ્રેક્ટિસ કરતા હતા. કેન્ટ સાહેબ 10M 50M CM ની અંદર પ્રેક્ટિસ કરતા હતા. દરેક ફિઝિશિયન પોતપોતાની ટોટાલિટી અને પોતપોતાના એરા પ્રમાણે, પોતાના અનુભવ પ્રમાણે અલગ અલગ પોટેન્સીની અંદર પ્રેક્ટિસ કરે છે. પોટેન્સી ડઝન્ટ મેટર. આપણે અત્યારે આણંદમાં બેઠા છીએ અને આણંદમાં બેઠા બેઠા એમ વિચાર કરીએ છીએ કે મારે પાવાગઢ જવું છે, પણ પાવાગઢ તો જઈને પછી હું કેમ ચડું ડુંગર? હું રોપવેમાં ચડું, હું ખચર ઉપર બેસીને ચડું કે હું પગે ચડું? આપણે અત્યારે પ્રશ્ન એ નથી, વર્તમાનનો પ્રશ્ન એ છે કે પાવાગઢ આણંદથી પહોંચવું કઈ રીતે. એટલે પહેલે આપણે આણંદથી પાવાગઢ પહોંચવાનું છે. પાવાગઢ પહોંચ્યા પછી જો રોપવે ચાલુ હશે અને ખીચામાં 110 રૂપિયા છે તો આપણે રોપવેમાં જશું.
જો રોપવે બંધ હશે તો ખચર ઉપર બેસીને જશું, પીઠું અવેલેબલ હશે તો પીઠું ઉપર બેસીને જશું, અને કંઈ નહીં હોય તો છેલ્લે આપણે પગે ચડી જશું, પણ એકવાર પાવાગઢ પહોંચ્યા પછી માં કાળીના દર્શન કર્યા વગર પાછા નહીં આવીએ, અને કદાચ પગે ચડી ગયા ને ઉતરવામાં તકલીફ પડતી હશે તો ઉતરતા ટાઈમે રોપવેમાં ઉતરી આવશું, એ બધો જુગાડ પછી થશે, પણ પહેલે આપણો ગોલ શું છે? સિમિલિમમ સુધી પહોંચવું, આણંદથી પાવાગઢ તો પહોંચીએ, પોટેન્સી પછી નક્કી કરશું, અને પોટેન્સીનો પ્રશ્ન જ નથી, 30 થી નીચે નહીં આપવાની, 1M થી ઉપર નહીં આપવાની, 30 થી ચાલુ કરવાનું, પહેલી વખત 30, બીજી વખત 200, ત્રીજી વખત 1M, રિપીટેશન, તમને જેમ મજા આવે એમ રિપીટેશન કરી શકાય, સવાર બપોર સાંજ, સવાર સાંજ, સવારે, દરરોજ, અઠવાડિયામાં 3 વખત, અઠવાડિયામાં 2 વખત, અઠવાડિયે 1 વખત, 1 વખત 4 પડીકી અને પછી એ સેકલેક, અથવા તો 1 વખત 1 જ પડીકી. હનીમેન સાહેબે કોઈ જગ્યાએ ચોખવટ નથી કરી, આખું ઓર્ગેનન રિલેટિવ ટ્રુથથી ભરેલું છે, સાપેક્ષ સત્ય છે. હનીમેન સાહેબ એમ કે છે ઓછામાં ઓછો ડોઝ આપો, પણ કોના મતે ઓછામાં ડોઝ આપવો, કયા ડોઝને ઓછામાં ઓછો ડોઝ કહેશો, એટલે એ આપણે ફિઝિશિયને નક્કી કરવાનું છે કે મારા માટે ઓછામાં ઓછો ડોઝ કયો છે. કોઈના માટે 1 ગ્લોબ્યુલ હોવી એ ઓછામાં ઓછો ડોઝ છે, કોઈ માટે 10 ગ્લોબ્યુલ્સ ઓછામાં ઓછો ડોઝ છે, કોઈના માટે 30C ઓછામાં ઓછો ડોઝ છે, કોઈના માટે 1M ઓછામાં ઓછો ડોઝ છે, કોકના માટે મધર ટિંચર ઓછામાં ઓછો ડોઝ છે, કોકના માટે 10 ટીપા ઓછામાં ઓછો ડોઝ છે. એ ફિઝિશિયને પોતાના અનુભવોથી જાતે નક્કી કરવાનું છે. કોઈ વ્યક્તિ દિવસમાં 3 વખત આપે છે તો એના માટે ઈ સિંગલ ડોઝ છે, કોઈ વખત દિવસમાં 5 વખત કોઈ વ્યક્તિ આપે છે એના માટે એ સિંગલ ડોઝ છે. સિંગલ ડોઝનો મતલબ એક જ પડીકી કે એક જ ગ્લોબ્યુલ નથી થતો. ક્લિયર? આમાં ક્લિયર? રમેશભાઈની દવા છે ફોસ્ફરસ અને સુરેશભાઈની દવા છે સલ્ફર. તકલીફ આપણને એ જ છે કે આપણે પાસે ઓછી માહિતી છે એવું નથી, માહિતી પુષ્કળ છે, પણ એમાંથી સાચી માહિતી કેટલી છે એ આપણને ખબર નથી. તો સાચી માહિતી તરફ જઈએ એવો આપણો આ પ્રયાસ છે. તો એક સરસ મને ઉદાહરણ યાદ આવે છે. ચાઇનાની અંદર એક ભાઈ હતા, એમનો એક જમણો હાથ નહોતો, એમને કુંગફુ શીખવું હતું. બહુ બધા ગુરુઓ પાસે ગયા કે મને કુંગફુ શીખવાડો, પણ બધા જ ગુરુઓ એને ના પાડી, ના ભાઈ ના, તારો તો જમણો હાથ નથી, તને શીખવાડીએ તું હાર તો અમારી નાલેસી થાય. છેલ્લે એને એક ગુરુ મળ્યા, એ એક ગુરુ એને એક જ દાવ શીખવાડ્યો, અને એ દાવની 12 મહિના મહેનત કરાવી, પછી વિશ્વ કુંગફુ સ્પર્ધા આવી, એની અંદર એને ગુરુએ કીધું એપ્લાય કર, અને એણે એપ્લાય કર્યું, પણ રોમાંચ, બધી જ સ્પર્ધામાં એ જીતતો ગયો, છેલ્લે ફાઇનલ જીતી ગયો. મીડિયાવાળાએ આવીને ઇન્ટરવ્યૂ લીધો, પૂછ્યું ભાઈ તમારી સફળતાનું રહસ્ય શું છે, તમારો તો એક હાથ નથી ને છતાંય તમે જીતી ગયા. એ ભાઈ કે ભાઈ મને ખબર નથી, મારા ગુરુજીને પૂછો. ગુરુજીને પૂછ્યું. ગુરુજી કહે કે આને જે દાવ શીખવાડ્યો છે એ દાવ તોડવા માટે એનો જમણો હાથ પકડવો પડે, ને આનો તો જમણો હાથ છે જ નહીં, અને એણે એ દાવની એટલી પ્રેક્ટિસ કરી રાખી છે કે એ દાવ તોડવો અસંભવ થઈ જાય છે કોઈના પણ માટે. બસ, તો આપણને 25 મેડિસિન આવે છે, 100 મેડિસિન આવડે છે, કે 5000 મેડિસિન આવડે છે, કે આપણે અલગ અલગ પ્રિસ્ક્રાઇબ કરવાના 25 વે આવડે છે, એનાથી અગત્યનો નથી. આપણને એક વે આવડતો હોય, પણ એ વેની એટલી પ્રેક્ટિસ હોય, અને એ વે એટલો આવડતો હોય ને કે એ વેથી આપણે પ્રિસ્ક્રાઇબ કરીએ ને તો કોઈ પણ ડિસીઝે જવું જ પડે અને રિઝલ્ટ મળવું જ પડે. છેલ્લે એક શાયરી સાથે મારું લેક્ચર અહીં હું પૂરું કરીશ. હોતે હૈ કામયાબ જો મહેનત કે સાથ યકીન કરતે હૈ, હોતે હૈ કામયાબ જો મહેનત કે સાથ યકીન કરતે હૈ, અક્સર ભટક જાતે હૈ વો જિનકે બહોત ખુદા હોતે હૈ, અક્સર ભટક જાતે હૈ વો જિનકે બહોત ખુદા હોતે હૈ. ધન્યવાદ. રહી જિંદગી તો ફિર મિલેંગે. તમને જો લેક્ચર ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરો, શેર.